થી શરૂઆત કરશું કે એનો ટેસ્ટ કેવો છે. તમે જોઈ શકો છો જો પેટી છે ને પનીરની છે, ફૂડતા પંજાબ 2.0 જેની અહીંયા સૌથી મેક્સિમમ પ્રાઇસ છે, સૌથી મોંઘું બર્ગર છે. ફ્રેન્ચ પ્રાઇસની ક્વોન્ટિટી તો બહુ નથી, 10-12 ની ભારત ક્વોન્ટિટી આવેલી છે. બર્ગરના બધા નામ છે ને દેશી જ રાખેલા છે. તમે જોશો ને તો નિકુ સિંઘ છે, છોટુ સિંઘ છે, ઉડતા પંજાબ છે. હેલો ગાઈઝ, યોગીરાજી, વેલકમ બેક ટુ અવર ટ્રિપિંગ ફૂડી યુટ્યુબ ચેનલ. તો ફરી એક નવી જગ્યાનો નવો વિડીયો લઈને આપણી સમક્ષ આવી ગયા છીએ. તો આજે આપણે જે જગ્યા આવ્યા છીએ ને, જેને બર્ગર પસંદ હશે ને એની માટે ભાવનગરમાં નવો ઓપ્શન છે ને એ મળ્યો છે. તો આજે આપણે છે ને આપણી કહેવાય ને કે ઇન્ડિયાની બ્રાન્ડ બર્ગર સિંઘમાં આવેલા છીએ, અને એ જે ભાવનગરમાં જે હમણાં જ ઓપન થયેલું છે. તો છે ને આજે આપણે બર્ગર સિંઘનું ઇન્ટરવ્યુ કેવું છે જોશું, પ્લસ કે બર્ગરમાં કેટલી ટાઈપની વેરાયટી છે જોશું, પ્લસ કે બર્ગર સિવાય બીજી શું શું વસ્તુ મળશે ને એ પણ તમને કહેશું, અને મેન કે જે ટેસ્ટ કહેવાય ટેસ્ટ કેવો છે. કેમ કે હું ફર્સ્ટ ટાઈમ જ છું, કેમ કે બર્ગર સિંઘનું મેં પણ કોઈ દિવસ બર્ગર નથી ખાધેલું. અને જો તમે ખાધું હોય તો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો કે તમે બર્ગર સિંઘનું બર્ગર ખાધેલું છે કે નથી ખાધેલું. જો ભાવનગરના છો તો આઈ થિંક નહીં જ ખાધું હોય, કેમ કે ભાવનગરમાં જે શરૂ થયા તે 6 દિવસ થયેલા છે. તો ચાલો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ. અહીંયા છે ને બર્ગર સિવાય બીજું છે ને બેવરેજીસ મળે છે, ડેઝર્ટ મળે છે, મોમોસ મળે છે, રાઈસ મળે છે અને સાઇડ્સ મળે છે. બરોબર, તો બેવરેજીસમાં ઘણા જાતના બેવરેજીસ છે જેનું હું છે ને તમને દેખાડી દઈશ અને તમે એની પ્રાઇસ જોઈ શકો. ડેઝર્ટમાં એક જાતનું ડેઝર્ટ મળે છે એ પણ તમે જોઈ શકશો, અને મોમોસમાં પણ ઘણી જાતની વેરાયટીના મોમોસ મળે છે જેની પ્રાઇસ 99 શરૂ થાય છે. અને ફ્રાઈઝ છે, 3-4 જાતની ફ્રાઈઝ મળે છે જેની રેગ્યુલર પ્રાઇસ 59 શરૂ થાય છે. અને લાસ્ટમાં સાઇડ મળે છે જેની જીજી કોઈનની પ્રાઇસ 119 શરૂ થાય છે. લખેલું છે નિકુ સિંઘ છે તો નિકુ સિંઘ લખેલું છે, અને જે આપણે લાર્જ
ફ્રિજમાંથી મંગાવેલા છે. એની છે ને પાછળની સાઈડ તમે અહીંયા જોશો ને જે બર્ગર છે ને એમાં ઉડતા પંજાબ છે તો ઉડતા પંજાબ લખેલું છે. આ વસ્તુ મને નવી જોવા મળી, જનરલી આ વસ્તુ જોવા નથી મળતી. ને આ તમે જોઈ લો, જે આપણું છે ચંગી પનીર પાંડે એ છે, અને જે આપણે કોમ્બો મંગાવેલો હતો 113 રૂપિયાનો, એમાં ફ્રેન્ચ ફ્રાઈઝ આવેલી છે. મને એવું ફ્રેન્ચ ફ્રાઈઝની ક્વોન્ટિટી તો બહુ નથી, હું તમને ગાડીને દેખાડું કેટલી ક્વોન્ટિટી છે, જોઈ લો તમે. આ બર્ગર પહેલાં સાઈડમાં મૂકી દેવી. આટલી ક્વોન્ટિટી આવેલી છે, એટલે ક્વોન્ટિટી કહેવાય ને કે બહુ ઓછી આવેલી છે, કેમ કે જનરલી પ્રાઇસ રેગ્યુલર પ્રાઇસ 59 છે. એટલે 1 2 3 4 5 10-12 ક્વોન્ટિટી આવેલી છે. તો ચાલો ફ્રેન્ચ ફ્રાઈસ ગાટી છે તો પેલા ટેસ્ટ કરી લઈએ ફ્રેન્ચ ફ્રાઈસનો ટેસ્ટ કેવો છે. ફ્રેન્ચ ફ્રાઈસ ટેસ્ટમાં સારી છે, બહારથી એકદમ ક્રન્ચી છે અને અંદરથી સોફ્ટ છે, પણ જે પ્રાઇસ છે એ પ્રાઇસને જસ્ટિસ નથી કરતી, કેમ કે ક્વોન્ટિટી બહુ ઓછી આવેલી છે અને જે મસાલો નાખેલો છે એ પણ બહુ સારો છે. ભાઈ એ તો શરૂઆત ખતમ હોય યાર. તો હવે છે ને ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે સૌથી સસ્તું બર્ગર છે 39 રૂપિયાનું નિકુ સિંહ, એનેથી શરૂઆત કરશું કે એનો ટેસ્ટ કેવો છે. જોવો તમે, તમે જોશો ને બન છે ને એ તલવાળું છે, અંદરથી કેવું છે જોશું. તો પહેલાં તો કોબી જ દેખાય છે મને, થોડીક છે એ ડુંગળી દેખાય છે, એક પેટીશ દેખાય છે, પેટીશની નીચે કાંઈ નથી, ઉપર થોડીક માયો નાખેલી છે. તો ચાલો હવે ટ્રાય કરશું કે કેવું છે. 39માં વસ્તુ નાખેલી છે હું જોઉં તો એમ લાગે છે કે વર્થિટ છે, ટેસ્ટ કેવો છે મેં એ આપણે જોશું. તો બર્ગર કઈ રીતના ખાવાનો તમને પહેલાં ખ્યાલ છે? મને નથી ખ્યાલ. તો જનરલી છે ને બર્ગર આમ હોય ને 3 આંગળી આમ રાખવાની હોય અને પાછળથી ખાવાનું હોય. જે પેટીશ છે ને આપણે જનરલી જે બીજી જગ્યાએ બર્ગર ખાતા હોય ને એનાથી ડિફરન્ટ છે, અને જે વેજીસ નાખેલા છે એનો પણ ભરપૂર ટેસ્ટ આવે છે. એટલે 39માં વર્થિટ છે, ટ્રાય કરી શકો છો તમે આ બર્ગર. તો આપણે છે ને આપણું બીજું બર્ગર છોટું સિંગ છે એ ટ્રાય કરશું, જેની પ્રાઇસ છે ને 89 છે. કેમ કે બર્ગરના બધા નામ છે ને દેશી જ રાખેલા છે, તમે જોશો ને તો નિકુ સિંગ છે, છોટું સિંગ છે, ઉડતા પંજાબ છે. તો ચાલો હવે છોટું સિંગ ઉપર આપણે ફોકસ કરીએ અત્યારે. તો જેની પ્રાઇસ 89 છે, જોઈએ એની જે નિકુ સિંગ બર્ગર છે એમાં શું ડિફરન્ટ છે જોઈ લેવી. જોવો તમે, આમાં કદાચ ડિફરન્ટ ટાઈપનો સોસીસ નાખેલો છે અને પેટીસ તો ખાસું પછી જ ખ્યાલ આવશે કે શું છે. આમાં કોબી નથી નાખેલી, ડુંગળી જ નાખેલી છે, લાસ્ટમાં નીચે કાંઈ નથી નાખેલું. તો ચાલો હવે ટ્રાય કરવી કે ભાઈ છોટું સિંગ કેવું છે. આમાં જે પેટીસ છે ને એનું છે ને બટેટાથી સ્ટફિંગ કરેલું છે. તો છોટું સિંગ છે ને બરોબર એના જે સોસીસ છે ને એ જે આપણે નિકુ સિંગ ખાતા એની સોસીસ છે ને બહુ સારા છે. તો તમે એકવાર ટ્રાય કરવી તો કરી શકો છો. મેઇન સોસીસ આનો સારો છે, જે આપણે 39નો ખાતો તેનાથી સોસીસ એના ઘણા સારા છે. તો હવે આપણે લાર્જ કેટેગરીમાં મંગાવેલું છે ચંગી પનીર પાંડે, એ ટ્રાય કરવાની છે કે એનો ટેસ્ટ કેવો છે, જેની પ્રાઇસ 169 છે. તો હવે તમે જેમ લાર્જ કેટેગરીમાં જશો ને એ રીતના આ રીતના બોક્સીસમાં જરૂર છે, અને જે સ્મોલ કેટેગરી હતી એમાં તમે જોઈ લો છે છૂટક આવે એ રીતના આવેલું છે, ઉપર ખાલી રેપ ચડાવેલું હોય એ રીતનું આવેલું છે. તો ચાલો હવે બોક્સીસ ખોલવી અને જોવી કે અંદર કઈ રીતનું છે. અંદર જે લાર્જ કેટેગરીમાં જશો ને એમાં તે રેપ તો છે જ તે, પણ એક્સ્ટ્રા બોક્સ આપેલું છે. તો ચાલો ઓપન કરવી. તો ચાલો હવે અંદર શું શું છે આપણે જોશું. આમાં અહીંથી કોબી છે, ડુંગળી નાખેલી છે અને પેટીસ છે, અને જે પેટીસ છે ને એ પનીરની છે, સાઈઝ બહુ મોટી છે એટલે કદાચ એક જણ માટે ઇનફ છે જો તમે મગાવશો ને. તો ચાલો હવે ટ્રાય કરવી. તમે જોઈ શકો છો જો પેટીસ છે ને પનીરની છે, આપણે જે પહેલા બે બર્ગર ખાતા એનાથી ખૂબ જ સારો છે. સ્પાઇસી નથી, એકદમ મીડિયમ જ છે. જે સોસીસનો ટેસ્ટ છે એકદમ ઉભરીને આવે છે, અને જે ડુંગળી અને કોબીજ નાખેલા છે એ ટેસ્ટને એનહાન્સ કરે છે. તો આપણું લાસ્ટ અને ફાઇનલ બર્ગર ઉડતા પંજાબ 2.0.
જેની અહીંયા સૌથી મેક્સિમમ પ્રાઇસ છે, સૌથી મોંઘું બર્ગર છે. તો ચાલો હવે આનું અનબોક્સિંગ કરીશું, કેવું છે અંદરથી, અને મેન તો આનો ટેસ્ટ કેવો છે, કેમ કે આનાથી ઉપર અહીંયા બર્ગર જ નથી. આ સૌથી મોંઘું બર્ગર છે અહીંનું, જેની પ્રાઇસ 199 છે. જેટલા બન હતા ને એ બધા મેંદાના ગાવેલા છે, એટલે વોલ વીટ બન નથી. તમે નિકુ સિંગ લેશો કે ઉગતા પંજાબ લેશો, બધામાં છે ને મેંદાનું જ બન આવશે, અને ઉપરથી બધામાં તલ નાખેલા આવશે. તો અંદરથી કેવું છે આપણે જોશું. આમાં તે છે આપણે ચંકી પનીર પાંડેમાં સોસીસ હતા, એ સોસીસ છે, પ્લસ કે જે પેટીસ છે બધા આઈ થિંક ચીઝની છે, કેમ કે ભાઈ કહેતો હતા કે ચીઝ ચીઝવાળી હશે. ડુંગળી અને કોબીજ એ તો કોમન જ છે બધામાં. તો ચાલો હવે ટ્રાય કરવી કેવું છે. ચીઝનો છે ને એકદમ સ્ટ્રોંગ છે, ટેસ્ટ આવે છે. ટીકી તમને દેખાડો, ચીઝનું કોટિંગ છે અને વેજીસ નાખેલા છે. ટેસ્ટમાં કહો ને એકદમ માઇલ્ડ સ્વાદ છે, બહુ તીખો નથી સ્વાદ, કેમ કે ચીઝ નાખેલું છે ને, એટલે છે ને જેટલી આપણે વેજીસની છે ને એકદમ કહેવાય ને કે માઇલ્ડ સ્વાદ થઈ ગયો છે, એટલે જેને ચીઝ પસંદ હશે ને એને આ બર્ગર ખૂબ જ પસંદ આવશે. પણ જે પ્રાઇસ છે 199 200 રૂપીસ એ થોડીક એક્સપેન્સિવ છે જે બર્ગરની, કેમ કે છે ને તમે જોવો તો વેજીસ બે ટાઈપના નાખેલા છે, એક છે ડુંગળી અને એક છે કોબીજ. એની સિવાય કોઈ વેજીસ નથી એક્સ્ટ્રા નાખેલા, નકર ટમેટા ને હું નાખું તો નાખી શકે છે, પણ નાખેલા નથી. અને પ્લસ જે સોસીસ છે એક જ જાતનો સોસીસ નાખેલો છે. તો આપણે છે ને ચારેય બર્ગર ટ્રાય કરી લીધેલા છે. નિકુ સિંઘ છે ને મસ્ટ રેકમેન્ડેડ છે, એ તો તમે ટ્રાય કરી શકો છો, કેમ કે જે પ્રાઇસ છે 39 રૂપીસમાં એ વર્થ ઇટ છે, કેમ કે એમાં ઘણી વસ્તુ નાખેલી હતી, પ્લસ એનો ટેસ્ટ ખૂબ જ સારો હતો, એટલે નિકુ સિંઘ માટે બિગ થમ્સ અપ. પછી બીજું છે છોટું સિંઘ, એટલે જો એમાં છે ને તમે સોસીસ થોડાક એક્સ્ટ્રા નાખેલા હતા, એટલે એ કદાચ તમે ટ્રાય કરો તો એકવાર ટ્રાય કરી શકો છો. પછી આવી જાય લાર્જ કેટેગરીમાં. તો લાર્જ કેટેગરીમાં છે ને જે આપણે ચંકી પનીર પાંડે હતું, એમાં છે ને જેને પનીરનો ટેસ્ટ પસંદ હોય ને એ એકવાર ટ્રાય કરી શકે છે. એની પ્રાઇસ 169 હતી, એટલે પ્રાઇસ થોડીક વધારે છે, પણ જેને પનીરનો ટેસ્ટ અને થોડુંક કહેવાય ને કે સ્પાઇસી ખાવાનું પસંદ હોય એ આ ટ્રાય કરી શકે છે. અને લાસ્ટ આપણે જે હતો છે ને ઉડતા પંજાબ છે, જેની પ્રાઇસ 199 હતી, જેની છે ને ચીઝ જેને પસંદ હોય ને હવે સુધી એકવાર ટ્રાય કરી શકે છે, પણ થોડીક પ્રાઇસ એને એક્સપેન્સિવ છે. પણ જેને ચીઝ પસંદ હશે ને અને એ બર્ગર છે ને પસંદ આવશે એટલે. અને ફરી લેવી ફ્રાઇઝની વાત, તો ફ્રાઇઝની છે ને ટેસ્ટ ખૂબ જ સારો હતો, પણ છે ને પ્રાઇસ બહુ થોડીક વધારે લાગી, કારણ કે 59 હું છે ને 10-12 કોન્ટ રિલીઝ આવેલી હતી. તો જો કદાચ છે ને બર્ગર સિંઘમાંથી કોઈ વિડીયો જોતો હોય ને તો પ્લીઝ છે ને થોડીક પ્રાઇસની છે ને ક્વોન્ટિટી વધારી નાખો, જેથી શું કે વર્થ ઇટ લાગે લોકોને. તો હવે છે ને વાત કરેલી ઇન્ટરિયરની, તો તમે અહીંયા આવશો ને એટલે છે ને બેઠવા માટેની ખૂબ જ સારી જગ્યા છે, અને તમે છે ને અહીંયા જે સ્ટાફ છે તે ખૂબ પોલાઇટ છે, તમે જે કહેશો ને એની તમને ખૂબ જ મદદ થશે. એટલે સ્ટાફની બાબતે છે ને રેટિંગ આપો ને તો 5 માંથી 5 છે, કેમ કે સ્ટાફ એકદમ પોલાઇટ છે, પ્લસ કે છે ને બેઠવા માટેની જગ્યા પણ ખૂબ જ સારી છે, તમે જેટલી વાર બેઠવો ને એટલી વાર તમે બેઠી શકશો. એટલે મિત્રો સાથે આવશો ને તો ખૂબ જ મજા આવશે, તો તમે એકવાર તો વિઝિટ કરી શકો છો. તો આપણે આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો, અને તમે જો બર્ગર સિંઘનું બર્ગર ખાધું છે તો તમારું કયું ફેવરિટ બર્ગર છે એ પણ કોમેન્ટમાં જણાવજો, જેથી અમને પણ ખ્યાલ આવે કે તમારું કયું ફેવરિટ બર્ગર છે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો મળશું આવા જ વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.